शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरे कृष्ण महाराज नी। श्री घनश्याम महाराज नी। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेतथी जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पूर त्रीजू तरंग 47मु भगवान श्रीहरि गोंडल में पधार्या छे। सद्गुरु मुक्तानंद स्वामी कीर्तन भक्ति करे छे अने एना द्वारा उपदेश आपे छे। एनु वर्णन आपणे आ तरंग में श्रवण करीशु। एथाल जेय के श्री हरि बैठे सिंहासन आए मुक्त मुनि कर संत को बाजाले बजाए। थाल जेय के श्री हरि बैठे सिंहासन आए मुक्त मुनि कर संत को बाजाले बुलाए। अरे मुक्त मुनि कर संत को बाजाले बुलाए। नृपति बैठे समीप हे बैठे जन और अपार नृप के जो जो बंधु हो बैठे सो पास कर प्यार। इन रूप के जो जो बंधु हो बैठे सो पास कर प्यार। केवी अद्भुत बात छे। दूधपाक ने पूरी नो सरस मजानो थाळ जयानंद वर्णी मुकुंदानंद वर्णीए तैयार कर्यो। भगवान श्रीहरि जम्या आवीने सिंहासन उपर बिराजमान थया। मुक्तानंद स्वामी वगैरे संतो ने कह्यु संतो वाजिंत्रो लावो। बोलाव्या संतो ने आवी रीते। दरबार हठीभाई श्रीहरि पासे बैठा बीजा लोको पण अपार बैठा। राजाना भाया तो हता ते पण प्रेमथी आवीने बैठा। श्रीहरिए राजाने हेतथी पूछ्यु दरबार तमे बोलो संतो कीर्तन गाय के पछी भगवाननी वातो करे जे तमारी रुचि होय ते बोलो। त्यारे राजाए हाथ जोड़ीने श्रीहरिने कह्यु महाराज आप बधु जाणो छो। अरे प्रभु आप सहुनु हित करनारा छो। घणी वार तमने कहू छू आपणे आ शास्त्रो वाचीए छीए ने पण साथे साथे विचारीए पण खरा थोड़ू थोड़ू। नानी नानी वात मां भगवान श्रीहरि नुं भगवानपणू तो देखाय छे पण आ लोक मां केवी रीते रहेवू ए पण भगवान आपणने रीत शीखवाड़े छे। आगळ केवी केवी वातो आपणे सांभळी। नाना हरिभक्तो आवे भगवान श्रीहरि केवी केवी वातो एनी साथे करता प्रेमथी बोलावता। आजे भगवान श्रीहरि एक राजा ने त्यां गया छे मोटा माणस ने त्यां गया छे। नाना माणसो आवे त्यारे एनी साथे केवी वातो करता ए आपणे आगळ सांभळ्यु। आजे राजा ने त्यां गया महाराजे शुं कह्युं दरबार तमे बोलो संतो कीर्तन गाय के पछी भगवान नी वात करे तमारी जेवी रुचि होय
એમ કરે. ઘણા ટીકા કરનારા લોકો આમાં ઘણી ટીકા કરી શકે. જોયું, ભગવાન હોય ને તો પણ પૈસાની જ બોલબાલા છે. પણ આને શાસ્ત્રમાં વિવેક કહ્યો. શું કહ્યું? વિવેક એટલે સમયને ઓળખીને, સંજોગને ઓળખીને અને સામેવાળી વ્યક્તિને ઓળખીને કોઈ પણ કામ કરવું. સમજ્યા? સાંભળજો, સમયને ઓળખીને, સંજોગને ઓળખીને અને સામેવાળી વ્યક્તિને ઓળખીને કોઈ પણ કાર્ય કરવું એને વિવેક કહેવાય. બહુ સમજવા જેવી વસ્તુ છે. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, વિવેક દસમો નિધિ છે. આપણા શાસ્ત્રમાં લખ્યું, વિવેક ભ્રષ્ટાનામ ભવતિ વિનિપાતઃ સતમુખઃ. વિવેક ચૂકેલો માણસ ગમે એટલો મહાન હોય છતાં પણ એટલો દુઃખી થાય છે, એવું એનું ભયંકર પતન થાય છે. આજે સમાજમાં દેખાય છે. અત્યારનું સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ એમ કહે છે, સારા હોશિયાર બુદ્ધિવાળા ડાયા સમર્થ 100 માણસો હોય, 100 માણસોમાંથી 90 જેટલા માણસો ફક્ત ને ફક્ત કામ નથી કરી શકતા, કારણ કે એકાબીજા સાથે કામ લેવાની કળા નથી આવડતી. આનો અર્થ થયો વિવેક નથી. હું જ સાચો, મારું જ સાચું, હું કહું એ જ સામેવાળો સ્વીકારે. જોયું, હું તમને બહુ સરસ સમજાવું. સમયને ઓળખીને, સંજોગને ઓળખીને અને ત્રીજું શું? સામેવાળી વ્યક્તિને ઓળખીને કોઈ પણ કામ કરવું. બોલવાનું કામ આ ત્રણ વિચારીને, સામે કોણ છે, કયો સમય છે, કેવો સંજોગ છે. મેં તમને કહ્યું હતું ને, આપણે કેટલું સરસ ભગવાન રામનું નામ, કેટલું સરસ. મહાત્મા ગાંધી માટે તો રામ એટલે સર્વસ્વ હતું, બરાબર, ભગવાનનું નામ છે ને. પણ હવે કોઈના મંગલ ફેરા ફરાતા હોય, લગ્નનો માંડવો બંધાઈ ગયો હોય, બરાબર, હાથગરણું થઈ ગયું હોય, ત્યાં કોઈ જાય બેચાર માણસો, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, તો માર ખાય કે નહીં? કેમ ખાય? સમય માટે રામ બોલો ભાઈ રામ ભગવાનનું જ નામ છે, તેમ છતાં લોકની રૂઢિ પ્રમાણે એક શબ્દ કોઈ એવી જગ્યા માટે વપરાય છે, એટલે અત્યારનો આ સમય રામનું નામ બોલવા માટે નથી. ચાલો હજી તમને સમજાવું. જો પિતામહ ભીષ્મ ન બોલ્યા એટલે મહાભારત થયું. દ્રૌપદીના ચિરહરણ થતા હતા અને એ સમયે પિતામહ ભીષ્મ જો હુંકાર કર્યો હોત, બોલ્યા હોત, એકાદ વાર લાલ આંખ કરી હોત ને, તો 100 કૌરવમાંથી એકમાં પણ છાણ નહોતું કે મહાભારત છેડાત. સમજો છો ને તમે, આવી તાકાત હતી પિતામહ ભીષ્મમાં, આવી તાકાત હતી. એને ક્રોધ કરવાની જરૂર હતી, એ સમયે કરેલો ક્રોધ એના માટે ધર્મ બની જાત. સમજો છો ને? પણ તેમ છતાં નરપુંગવ માણસ, મરદ માણસ બોલ્યા નહીં, સમયને ઓળખી ન શક્યા. ભલે તમે હસ્તિનાપુરને વશ છો, ભલે તમે રાજનું અન્ન ખાઓ છો, પણ એક અબળા સન્નારીનું આમ ભર સભામાં અપમાન થાય, રજસ્વલા નારી હોય, પતિવ્રતા નારી હોય, આમ કપડાં ખેંચાય અને તમારા જેવો ભળવીર પુરુષ ઊંધું ઘાલીન કે હું શું કરું ધર્મથી બંધ, અરે મૂરખ, ધર્મનું આ શું શબ્દ બોલવા, હે ભગવાન વ્યાસે જે શબ્દો લખ્યા છે. અને ત્યારે ધર્મને પકડીને બેઠો રહે, ત્યારે ક્રોધ કરવો એ ધર્મ હતો એના માટે. સમજે ને તમે? સમયને ન ઓળખી શક્યા, સંજોગને ન ઓળખી શક્યા. વાત સાચી ને? અને એની સામે ચાલો જે થઈ ગયું તે થઈ ગયું. આ બાજુ હસ્તિનાપુરની પછી રચના, ઇન્દ્રપ્રસ્થિની રચના રચના થઈ. દુર્યોધન ત્યાં જાય છે અને જળમાં સ્થળ, સ્થળમાં જળ અને એમાં ખાબકે, અને ત્યારે કોણ બોલ્યા? દ્રૌપદી બોલ્યા. પિતામહ ભીષ્મ
જો બોલ્યા હોત તો મહાભારત અટકી જાત, અને કા દ્રૌપદી ન બોલી હોત તો મહાભારત અટકી જાત. એટલા માટે ગુજરાતીમાં બે કહેવત છે. કેટલી દાદા? એક કહેવત છે, બોલે એના બોર વેચાય. તો આપણે બોલ બોલ કરવું, હું બોલું તમે બોલવાનું ચાલુ કરો, હમણાં શું થાય, કથા થાય કે વ્યથા થાય? બીજી કહેવત છે, ન બોલ્યામાં નવ ગુણ. તો બેમાંથી સાચી કઈ? બે સાચી. કયા સમયે કેવી કેવો સંજોગ છે, કેવો સમય છે, કોણ સામે વ્યક્તિ છે, અને એને વિચારીને આ બેમાંથી એક કહેવત લેવી. ભગત બહુ સમજવા જેવી વાત છે, આપણા શાસ્ત્રની વાત છે. મુક્તાનંદ સ્વામીએ વિવેક શતક નામનો ગ્રંથ લખ્યો છે, ચાલો આજે કરી દઉં તમને વાત, બહુ સમજવા જેવી. જો દાદા, એક આ બધા ભક્તોને કામ લાગે એવી વાત છે, નાની વાત છે પણ સમજવા જેવી વાત છે. જો વચનામૃત લઈને આવ્યો છું, આપણે મહારાજની જ વાતો સમજીએ છીએ, હું લોકની વાત નથી કરતો. મહારાજ વચનામૃતમાં શું કહે સાંભળો. સ્વામિનારાયણ હરે મધ્ય પ્રકરણનું 61મું વચનામૃત, અને વળી કોઈક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય અને તે જ્યારે સભામાં આવે ત્યારે તેને આદર કરીને સર્વસભાને મોઢા આગળ બેસાડ્યો જોઈએ, અને એ વ્યવહાર છે એ જ્ઞાની હોય ત્યાગી હોય તેણે પણ રાખ્યો જોઈએ, અને જો ન રાખે તો એમાંથી મહાન ભૂંડું થાય. પછી મહારાજે રાજા પરીક્ષિતની વાત કરી. ભગવદ્ ભક્ત હતા, ચક્રવર્તી સમ્રાટ હતા. પરીક્ષિત રાજા ઋષિના આશ્રમમાં ગયા, ઋષિ સમાધિમાં હતા, રાજાનું સન્માન થયું નહીં, રાજાને રીસ ચડી, મરેલા સર્પને ઋષિના ગળામાં નાખ્યો, ઋષિના પુત્રે શાપ દીધો, તેણે કરીને રાજાનું 7 દિવસમાં મૃત્યુ થયું. જોયું. બીજી વાત મહારાજે કરી, બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા, શિવજી ઉભા ન થયા, અને વચને કરીને દક્ષનું અપમાન સન્માન ન થયું, દક્ષને રીસ ચડી, શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો, નંદીશ્વર અને ભૃગુ ઋષિ સામસામાં સાપ થયા, અને એ પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મૂવા, વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોમી દીધું, અને દક્ષનું મુખ બકરાનું થયું. કેટલી મોટી આપત્તિ, ઇતિહાસ જાણો. આ સાંભળીને આપણને થયા, અત્યારે આવી આપત્તિ ઘરે ઘરે થાય છે દાદા, આટલા જ કારણથી, આટલા જ કારણથી. ઇક્વલિટી હોવી જ જોઈએ, પણ તેમ છતાં ઘરમાં પિતાએ પિતા છે, પુત્રે પુત્ર છે, પતિએ પતિ છે, પત્નીએ પત્ની છે. સત્સંગની મર્યાદામાં સારંગપુરનું બીજું, જો વાત તો નથી પણ એના શબ્દો થોડા વાંચી દઉં તમને, શું વિવેક મહારાજ કહે છે. ગુરુએ ગુરુ છે, શિષ્યએ શિષ્ય છે, મોટા સંતે મોટા સંત છે, નાના સંતે નાના સંત છે. સારંગપુરના બીજામાં મહારાજ કેવો વિવેક બતાવે છે, જુઓ સાંભળો શબ્દો. પરસ્પર વાદ વિવાદ થતો હોય, ચર્ચા થતી હોય, તેમાં પોતે જીતીએ એમ જણાતું હોય, એટલે આપણે સાચા છીએ, તો પણ જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું, અને આપણા કરતા મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન ઉત્તરે કરીને ભોઠા પડે એવું હોય, કોણ બોલે છે, ભોઠા પડે એવું હોય એમ ન કરવું. અને આપણે શું કરીએ? આવું જ કરીએ, મોટાને ઊંધો પાડીને પછી જગમાં વાતો કરીએ કે આપણે તો મોઢે ચોપડી દીધું, મોટો એના ઘરનો. સાંભળો છો ને તમે, ઘર ઘર સળગે છે. અઠવાડિયાથી પરણીને આવી હોય ઇન્ડિયાથી, અને અહીંયા એવા તડાકાને ભડાકા કરે, હા મેં તો મારે કહેવાય ને દાખલા નામ સાથે સાંભળું છું, એટલે જો કીધું હોય ને આ એક એક વાત સાચી છે. મોટા સંત અને પરમેશ્વરની આગળ તો હારીને રાજી થવું, આ હા કોણ સમજ્યાને, અઘરું છે આ સમજવું. હા, સમય જોઈને, સંજોગ જોઈને, સામેની વ્યક્તિને જોઈને કોઈક કામ કરવું. નાનો માણસ આવે તો મહારાજ કેવી રીતે વાત કરતા આગળ આપણે જોયું. આજે રાજા છે, કેટલો વિવેક ભગવાન શ્રીહરિનો. બાકી મહારાજ એમ ન કે
પણ મહારાજે તોય વિવેક રાખ્યો, શું રાખ્યો? બોલો દરબાર, તમારી શું ઈચ્છા છે? કીર્તન ગાઈએ કે પછી વાર્તા કરીએ? તમે જે કહો એમ કરીએ. તો રાજાએ સામે એવા વિવેકી છે, રાજાએ જીદ ન કરી, જોયું બેમાં વિવેક છે. પાછો મહારાજે ઉદાર મને પૂછ્યું, ઘણીવાર કોઈક મોટા સત્પુરુષ કે મોટા સંત કે મોટા ભક્ત ઉદારતા રાખે ત્યારે નાના માણસોની ઉદારતાને પચાવી ન શકે, એ પણ જોઈને, એટલે ક્યાં ઉદારતા રાખવી ન રાખવી એ પણ વિવેક છે. જો એક બહુ સરસ વાત કહું, એક નેતાજી હતા, મોન્ટુ બધ સાંભળવા જેવી વાત છે આ. પછી નવા નવા નેતા થયેલા, થોડા કામ તો બતાવવા પડે કે આમ કર્યું આમ કર્યું. એમાં એમના વિસ્તારમાં ખેડૂતો બહુ જાજા, એટલે ખેડૂતોની સભામાં સંબોધવા માટે એક બહુ મોટું ખેડૂત સંમેલન મને બોલાવ્યું. એટલું મોટું આયોજન થયું એનું, નેતાને તો ક્યાં ઘરના ખર્ચવાના હોય, સરકારમાંથી જ, થોડા ખેડૂતોમાં જાય ને થોડા ખિસ્સામાં જાય, બે બાજુ લાભ. એટલું મોટું આયોજન થયું, એટલા બધા ખેડૂતો ભેગા થવાના, અને આ નેતાએ બરાબર પ્રવચનની તૈયારી કરેલી કે ખેડૂતોને એવા સરસ હું શબ્દો આપીશ, એવું સરસ હું પ્રવચન આપીશ કે ખેડૂતોને યાદ રહેશે, 5 વર્ષ પછી પણ મને જ પસંદ કરશે, તૈયારી કરી દીધી. આ બાજુ સંમેલન ચાલુ થવાનું, તો એને આગલા દિવસે એવો વરસાદ પડ્યો, એવો વરસાદ પડ્યો, એવો વરસાદ પડ્યો. આ 3 કલાકનું સંમેલન, હવે કોઈ આવી શકે એવી સિચ્યુએશન નહીં. તોય નેતાજીને હરખ સમાઈ નહીં, મોટર લઈને નીકળ્યા, પણ ચાલીએ ક્યાં, મોટર ચારે બાજુ જળબંબાકાર. ડ્રાઈવરે કીધું, સાહેબ ગાડી નહીં જાય. અરે કેમ નહીં જાય, આપણે પ્રવચનનો ટાઈમ થાય છે. સાહેબ આ કાર છે, કાર સરકાર, આ સરકાર નથી, તમે જશો ને હું જઈશ. નેતાજી કહેતો હેલિકોપ્ટરની વ્યવસ્થા કરો. હેલિકોપ્ટર લઈ અને ગામડામાં ઉતાર્યું, અને પેલું મોટું મંચ ને મોટું આયોજન કરેલું, ત્યાં નેતાજીના 2-4-5 માણસો અને એના બોડીગાર્ડ પહોંચ્યા. પણ જોતાની સાથે નેતાજીનું મોઢું એવું પડી ગયું, 2 ખેડૂત બેઠેલા ફક્ત, પાઘડાવાળા, કોઈ નહીં, આખું ગ્રાઉન્ડ ખાલી. રાહુલ ગાંધીની સભા હોય ને એવું, હા, આખું ગ્રાઉન્ડ ખાલી. પણ આ નેતાજી બળખમ, એ જાય એવા નહોતા, થોડા ઢીલા પડી ગયા. પેલા 2 ખેડૂતો તો હાર લઈને આવ્યા, સ્વાગત કર્યું, હાર પહેર્યો, નેતાજીથી બોલાઈ ગયો, 2 જણા, હું શું બોલું આમાં, આવું બોલ્યા. 2 ખેડૂતમાંથી 1 ખેડૂતે જવાબ આપ્યો, આ સાંભળજો. ખેડૂતે કહ્યું, સાહેબ અમે તો ભણ્યા નથી, ખેડૂત માણસ છીએ, તમારા જેવા કંઈ હોશિયાર પણ નથી, પણ એટલી ખબર પડે કે અમારે જાજા ઢોર હોય અને ક્યારેક કારણસર બધા ઢોરના બે જ આવે તો અમે એને ઘાસ તો ખવડાવીએ. ખેડૂતની વાત સાંભળી નેતા તો એવા પાવરમાં આવી ગયા, બેસી જાઓ. અને ભાઈ પછી તો નેતાજીએ પ્રવચન શરૂ કર્યું, કોલર ઊંચા કરતા જાય, હાથ ઊંચા કરતા જાય, પ્રવચન જવા દીધું. 1/2 કલાક, કલાક, 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક, 3 કલાક, 3.5 કલાક, ખબર નહીં બહુ લાંબુ તૈયારી કરીને આવ્યા છે. જેટલું ભર્યું હતું બધું જ બોલી દીધું. 4-4.5 કલાક થઈ ગયા, અને પછી થાક લાગ્યો એટલે બેઠા, પાણી બાણી પીધું, પછી જે 2-4 શબ્દો કોઈ થેન્ક્સ ઓફ વોટ કહેવાના છે એને માણસોએ કહી દીધું. અને પછી નેતાજી નીચે ઉતર્યા, પેલા 2 માણસો ખેડૂતો, તો 2 જણા, એને પૂછ્યું કેમ લાગ્યું મારું પ્રવચન. તે બીજો ખેડૂત જે બોલવાનું બાકી હતું ને એ બોલ્યો કે સાહેબ અમે તો હવે ગામડાના માણસો, ભણ્યા નથી, તમારા જેવા હોશિયાર પણ નહીં, પણ એટલી ખબર પડે કે 2 ઢોર આવ્યા હોય ને એને પછી હો ઢોરનું ઘાસ જોડે ન ખવડાવી દેવાય. એક નાનો માણસ નેતાને કેટલું મોટું શીખવાડી શકે, જો હે, જો સમજવાની તાકાત હોય તો નાનો માણસ જેટલું શીખવાડી શકે છે ને એટલું આ દુનિયાનું કોઈ શીખવાડી નથી શકતું. એટલા માટે હું ઘણી વાર કહું, ચોપડા વાંચવાથી જે નથી મળતું એ માણસના ખોપડા વાંચવાથી મળે છે. શ્રીજી મહારાજે આ મોટું કામ કર્યું સાધુને સ્મૂથ રાખવા માટે, સાધુને સારા રાખવા માટે. ભગવાને એને શાસ્ત્રોની વચ્ચે તો રાખ્યા, પણ સમાજની વચ્ચે રાખ્યા.
બીજી વાત કરો હરીશભાઈ, બહુ ગજબની આ બધી વાતો છે, આ ખોટી વાતો નથી. આજે આવા કેટલા પ્રસંગો બને છે. એક ગામ હતું, એમાં એક યુવાન દીકરો એની વૃદ્ધ માતા સાથે રહે, પણ જાણે કે આ દીકરો એટલે બીજો શ્રવણ કુમાર આવો એને માતૃભક્ત, એમાં માતાની સેવા કરે, મા વિધવા, મા માટે દીકરો એક આધાર, દીકરા માટે મા એક જ એના માટે લક્ષ્ય, બીજું કોઈ લક્ષ્ય નહીં. મા દીકરાનો આ સંબંધ આખું ગામ જાણે, એમાં ભગવાન કરે, તમે જાણો છો ઇનેવિટેબલ વસ્તુ છે ડેથ, એક દિવસ માનું મૃત્યુ થાય. માનું મૃત્યુ થયું, છોકરો એવો રડે એવો રડે, આખું ગામ આવ્યું છે, બધા સમજાવે, છોકરો છાનો છાનો જ ન રહે. એમાં એક ડાયો માણસ એ છોકરાને છાનો રાખવા આવ્યો. છોકરાને ખંભે હાથ મૂક્યો, ભાઈ આટલું બધું ન રડો. અને વાત ખરી છે, માનું મૃત્યુ થાય કોને દુઃખ ન લાગે. ભાઈ આ તારી એકલાની માં નથી, આ તો મારી પણ માં છે. આ તારી એકલાની માં નથી, આખા ગામની માં છે, આ બધાની માં છે. દુઃખ અમને બધાને છે, પણ ભાઈ અત્યારે ધીરજ રાખો થોડી. આમ કીધું ને પેલો છોકરો છાનો રહી ગયો. એ સભામાં વાળે એક માણસને આ દ્રશ્ય બરાબર બરાબર પકડી લીધું. ઓહો, કોઈથી છાનો ન રહ્યો અને આણે બે વાત કીધીને છાનો રહી ગયો. યાદ રાખ્યો દાદા, એને બરાબર પાક્કું કરી લીધું, બોધા કમાનગરની જેમ, ખબર છે ને વાત, બોધા કમાન યાદ રાખ્યો. પછી તો પ્રસંગ પૂરો થઈ ગયો, બે ત્રણ વર્ષો ગયા. આ જે માણસે યાદ રાખેલું એના ગામમાં એક મલ્લ રહી મોટો, એ મલ્લનું નવું નવું લગ્ન થયું, અને ભાઈ બે જણા સંસાર જામ્યો, એમાં એની પત્ની ગઈ, અને મલ એવો રડે, માથા પછાડે, દિવાલ પાડી નાખી, બોલો માથું પછાડી, આવો રડે, ગાંડો થયો, ભૂરાયો થયો, હું નહીં જીવું, મારી પત્નીને અગ્નિ સંસ્કાર નહીં કરવા દો. આખું ગામ સમજાવે ને આ માણસ આવ્યો. આને પેલી ઘટના યાદ આવી, મલ પાસે આવે, ખંભે હાથ મૂકે, ભાઈ આટલું બધું ના રડશો, પત્ની જાય દુઃખ થાય, પણ એ કઈ તારી એકલાની પત્ની થોડી હતી. અને મલને જે ક્રોધ ચડ્યો, સમજો છો ને તમે કયા સમયે કયા સંજોગમાં અને સામે કોણ છે. આવા અક્કલમંદ માણસોએ દુનિયાની અંદર એટલી બધી ઉપાધિ સર્જી દીધી, બીજાનું જોઈને કરતા શીખી ગયો માણસ. બસ જો માણસ નેચરાલિટીમાં જીવવાનું શીખી જાય ને, કોઈ પ્રોબ્લેમ જ નથી. ઓલવેજ આપણે બીજાનું જોઈને જીવીએ છીએ, ઓલવેજ. શોભિત દેસાઈની આ ગુજરાતીની કવિતા મને એટલી બધી ગમે, આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ, આપણે સા કાજે કોઈ અન્ય બની જીવીએ. ભગવાને જે આપણને આપ્યું છે, જેટલું આપ્યું છે, એમાં આપણે સમજીએ બીજાનું જોઈને. બહુ આ બધી, હજી એક વાત કહી દો, મને યાદ ઘણી બધી વાતો આવી ગઈ. એક સરસ વાત છે દાદા, હા, વિવેક એટલે શું સમજ્યા ને દાદા? અને વિવેકની વાત આવે ને ત્યારે મુક્તાનંદ સ્વામીને યાદ કરવા જ પડે. હા, મુક્તાનંદ સ્વામી જેવું વિવેકી પાત્ર આ સત્સંગમાં બીજું કોઈ નહોતું. જ્યારે જ્યારે સંપ્રદાય ઉપર મોટી મોટી આપત્તિ આવીને, ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને ઢાલ તરીકે આગળ રાખ્યા છે. એટલે ગુણાત્યાનંદ સ્વામી કે કોઈ માર માર કરતો આવતો હોય ને તલવાર હાથમાં લઈ, અને મુક્તાનંદ સ્વામી સામે જઈને સ્વામીની સાધુતા, સ્વામીની શીતળતા, સ્વામીની વાણીનો વિવેક એવો અદ્ભુત હતો, એવો અદ્ભુત હતો, એકવાર સળગતા માણસને પણ શાંત કરી દે. હા, આ તાકાત વાણીમાં છે. ક્યાં તાકાત છે? શબ્દ સળગાવે પણ છે, શબ્દ શણગારે પણ છે, શબ્દ જ્યોત પણ છે, શબ્દ જ્વાળા પણ છે. એટલા માટે કહેવાય છે, બોલ અમૂલખ બોલ હે, બોલ શકે તો હી બોલ.
પહેલે ભીતર ખોલ કે ફીરતું મુખડા ખોલ. પેલા મનમાં તપાસ કરી લો. એટલા માટે કહેવાયું ન બોલ્યામાં નવ ગુણ. આપણને જ્યારે કંઈ ખબર ન પડે ત્યારે શું કરવું? આપણે બોલવું નહીં. બહુ મોટી વાત કરી દાદા. જ્યારે આપણને કંઈ ન ખબર પડે ત્યારે શું કરવું? મૌન રહેવું. એમાં બધું જ આવી ગયું. સાચી વાત છે. એટલે કીધું ન બોલે માં નવ ગુણ છે. એટલા માટે કીધું નથી બોલ્યા ત્યાં સુધી તમે શબ્દના માલિક છો, પણ બોલ્યા પછી તમે ગુલામ અને શબ્દ તમારો માલિક. આ વિવેક છે. ક્યાં બોલવું, કેવું બોલવું, કેટલું બોલવું છે આજના માણસ પાસે આ વિવેક? આ વિચાર પણ છે કોઈ પાસે? બોલો. એક નાની વાતમાં પતિ પત્નીના સંબંધ પૂરા. એક નાની વાતમાં આખું ઘર સળગી જાય. એક શબ્દમાં આંધળાના તો આંધળા. કેટલા માણસો મરી ગયા, કેટલા માણસો. જો સમયને ઓળખી પિતામહ ભીષ્મ બોલ્યા હોત તો મહાભારત ન થાત. એના માટે ક્રોધ કરવો, બોલવું જરૂરી હતું. અને સમયને ઓળખીને દ્રૌપદી ન બોલ્યા હોત તો પણ મહાભારત અટકી જાત. આવી મોટી ધમાલ ન થાત. સમજો છો ને તમે? ત્રીજી એક વાત કરું દાદા. આ વાત બહુ જરૂરી છે. એટલા માટે જરૂરી છે, ક્યારેક ક્યારેક આપણે લગભગ ઇતિહાસમાં આ ભૂલો એટલી બધી થઈ છે, એટલી બધી થઈ છે. મારે રોજ વાંચન વધતું જાય છે, સાથે સાથે હરિભક્તો સાથે વ્યવહાર વધતો જાય છે. જે ગામમાં જઈએ, જે હરિભગતથી નજીક થઈએ, એટલે થેલીમાંથી બિલાડું કાઢે એવી કરુણ કથા એના ઘરની સાંભળીએ, દુઃખ થાય આપણને. પણ આપણને દરેક કથામાં એટલું સાંભળવા મળે કે આ બેમાં આ જો ન બોલ્યો હોત અથવા આણે આવું ન કર્યું હોત તો આવું ના થાત. માણસે હંમેશા પોતાની જિંદગીમાં પાછું વળીને જોતા શીખવું. ભૂતકાળમાંથી શીખી શકે છે એ વર્તમાનને સુધારી શકે છે. વર્તમાનને સુધારી શકે છે એનો જ ભવિષ્ય ઉજ્જવળ બને છે. દાદા બહુ ગજબની વાત છે ત્રીજી વાત. હા, એકવાર શાળા અને બનેવી આ બંને નીકળ્યા. ખરેખર શાળાભાઈના લગ્ન માટે જોવાની બધી શોધખોળ ચાલે એટલે એક ઘરે જોવા જવાનું નક્કી થયેલું. એટલે બનેવી જોડે ગયા, ચાલો હું જોડે આવું શાળાને લઈ. રસ્તામાં થોડું સમજાવે છે, જો ભાઈ આમ સીધો બેસજે બરાબર, તને પૂછે એનો સરસ જવાબ આપજે, ગોઠવાઈ જ જવું જોઈએ, બહુ ઘર સારું છે. અને તને એક મારી નાની ભલામણ કે લગ્નમાં ખોટું બોલે એનો વાંધો નહીં. એટલે તને જે પૂછે ને એનો બહુ મોટો વિસ્તાર કરીને તારે જવાબ આપી દેવાનો, ડર્યા વગર. એ ક્યાં તપાસ કરવા આવવાના? અને જૂના સમયમાં આજના જેવું કહે હતું ને, ઓનલાઈન ઇન્ટરનેટ ગૂગલ કે કશું હતું નહીં. મોટો જવાબ આપવાનો તારે, બસ. આ બધું એને બરાબર પાકો કરાવી દીધું. એમાં ઘર આવી ગયું, ખાટલો ઢાળેલો, આ બે જણા બેઠા, પાણી શરબત આપ્યા, મોઢા મીઠા કરાવ્યા. સામે દીકરીના પપ્પા, દીકરીના કાકા, દીકરીના મામા એ બધા બેઠા હશે. આ ખાટલા પર આ બે જણા બેઠા. એમાંથી એક જણાએ પ્રશ્ન પૂછ્યો, હા ભાઈ ભણેલા છે? અરે હા. શું ગ્રેજ્યુએટ છે? ગ્રેજ્યુએટ હોય, બીએ કર્યું, એમએ કર્યું, ડોક્ટરેટ કર્યું, ડીલીટ કર્યું અને હજી આગળ રિસર્ચ કરે છે. લો, જવાબ જોરદાર આપી દીધો. હા, શું જવાબ આપ્યો? વધારીને આપવાનો હતો, બસ જે આપે તે. એટલે આ પહેલા જ જવાબમાં બધાને એમ થયું, ઓહો આટલા ભણેલા જમાઈ આપણને મળે છે. ત્યાં દીકરીના કાકાએ પ્રશ્ન બીજો પૂછ્યો, એ તો બરાબર ભણ્યા એટલું સરસ, પણ નોકરીનું કેવું છે? ત્યાં એણે કીધું, નોકરીની વાત કરો, એક નોકરી મળી ગઈ છે, 45,000 પગાર છે, બીજી 3 નોકરીની ઓફર છે અને નોકરી છોડી બિઝનેસ કરવા માટે વિચારું છું. ત્યાં મામાએ પૂછ્યો, ઓહો બિઝનેસ શું કરો છો? દુકાન? દુકાન તો છે જ, મારા બાપુજીની 2 દુકાન છે, પણ નાની દુકાનમાં શું હવે? આપણે એક મોટી ટાટાએ ફેક્ટરી વેચવા કાઢી છે, જો એનો મેળ પડી જાય તો જોવા માંગીએ છીએ. ઓહો હો, રતન ટાટાની ફેક્ટરી તમે લેવાના? આપણા જમાય? એમાં અને ખાસી આવી,
ખાંસી આવી એટલે પેલા દીકરીના બાપે કીધું કે તમને ખાંસી થઈ છે? હોય ખાલી ખાંસી, એકલી ખાંસી નહીં, આની જોડે ટીબી છે, આની જોડે કેન્સર પણ છે, અને એઇડ્સ પણ ખરો. બોલો શું થાય, ગોઠવાય ખરું? ક્યાં વધારવું અને ક્યાં ઘટાડવું? આનું નામ વિવેક. વચનામૃતમાં જ્યાં મહારાજે વિવેક બતાવ્યો, જુઓ શું કીધું ભગત, શાંત હોય તેને ચંચળ થવું અને ચંચળ હોય તેને શાંત. આ વિવેક છે. મહારાજે વચનામૃતમાં વિવેકની વાત કરી, ક્યાં ભગવાન ભગવાનના સંત હોય ત્યાં નિર્માની થવું, માન છોડી દેવું. મહારાજે વાત કરી, અને જગતનો પામર જીવ હોય, ભગવાન સંત ભક્ત એનું ઘસાતું બોલે તો ગમે તેવો હોય તો પણ તીખા બાણ જેવા વચન મારવા, ત્યાં નિર્માની થઈને પાજી પડાવની છાયામાં દબાઈ ન રહેવું. આને શું કહેવાય? વિવેક. ક્યાં નિર્માનીપણું રાખવું અને ક્યાં નિર્માનીપણું ન રાખવું, ક્યાં માન રાખવું અને ક્યાં માન ન રાખવું, ક્યાં બોલવું અને ક્યાં ન બોલવું. સમજાણું? ક્યાં વધારવું અને ક્યાં ઘટાડવું. બોલો તમે શું કરો દાદા? હે, ચાલો આપણે થોડું વાંચી લઈએ શાસ્ત્રો. ભગવાન શ્રીહરિ ના એક એક આ ચરિત્રો, એમાં પણ હરિચરિત્રામૃત સાગર જ્યારથી વાંચું છું ને એમ લાગે અદ્ભુત ગ્રંથ છે. તમને ખબર નહીં કેટલો કામ લાગતો હોય ન લાગતો હોય, તમારા જીવનને કેટલું ઉજાળતો હોય ન ઉજાળતો હોય, પણ મને તો આ ગ્રંથમાં એટલી દિવ્યતા લાગે. આના પહેલા વચનામૃત વાંચતા આખો દિવસ એનું ચિંતન ચાલે, એની કથા ચાલે, જીવન દિવ્ય બની જાય આપણું. આ શાસ્ત્રો એ આપણા હૃદયમાં પ્રકાશ પાથરે છે. પ્રકાશ અંજવાળું હોય ને તો ખાડો પણ દેખાય, ટેકરો પણ દેખાય. એમાં શાસ્ત્રનું જ્ઞાન, આ શાસ્ત્રનો અભ્યાસ આપણા હૃદયમાં આપણા જીવનમાં પ્રકાશ પાથરે છે. ત્યાર પછી આપણને ખબર પડે આ બોલાય આ ન બોલાય, આમ કરાય આમ ન કરાય. શ્રીજી મહારાજ કેવો વિવેક દેખાડે છે. દરબારને કહ્યું, દરબાર પણ એવા હાથ જોડીને કહે, અરે મહારાજ, બધાનું હિત તો તમે જાણો છો, તમે તો જીવ પ્રાણી માત્રના હિતના કરતારા છો, માટે પ્રભુ મને શું પૂછો? આપને જે યોગ્ય લાગે તે કરો. ત્યારે શ્રીહરિએ પ્રસન્ન મનથી કહ્યું, અત્યારે સંતો કીર્તન ભક્તિ કરે, તમે સૌ જઈને પોતપોતાના વાજિંત્ર લઈ આવો. પછી સંતો ગયા, દુકડ સરોદ સિતાર વગેરે વાજિંત્ર લઈને આવ્યા. મુક્તાનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામી સરોદ વગાડવા લાગ્યા. પ્રેમાનંદ સ્વામીએ દુકડ વગાડવા લીધા, દુકડ એટલે તબલા. જ્ઞાનાનંદ સ્વામીએ સિતાર વગાડવા લીધો. તેમના જેવો સિતાર વગાડવો બીજા કોઈને ફાવતો નહીં. મુક્તાનંદ સ્વામી કલ્યાણ રાગના નયન ભર કબ દેખું એ પદ ગાવા લાગ્યા. આપણા દિવ્ય સ્વામી ખૂબ સરસ સિતાર વગાડે છે, ખૂબ સરસ. અને એટલો સરસ વગાડે તમે સાંભળો તો, વાજિંત્ર અઘરું છે સિતાર, આંગળી છે ને કપાઈ જાય, એમાંથી લોહી ટપકવા લાગે, આંગળીના ટેરવા ઉપર વગાડવાનું છે. સંગીતની સાધના એટલી અઘરી સાધના છે. સંગીત 100% પ્રેક્ટિકલ છે, થિયરીકલ નથી, ગુરુમુખી વિદ્યા છે. આજે પણ સંગીતની પરંપરામાં, આજે અત્યારે ઝાકીર હુસેન સાહેબ અમેરિકામાં તબલાના ક્લાસ કોઈ પણને આપે છે, પણ કેવી રીતે આપે છે, એની પાસે તબલા શીખવા માટે કઈ કઈ સાધના કરવી પડે, આજે તમે જુઓ. 69 વર્ષની ઉંમર એમની છે ઝાકીર હુસેનની, છતાં પોતે કેટલી સાધના કરે છે અને એની સાથે રહેનારાને કેવી સાધના કરાય છે, અત્યારે તપાસ કરો ઇતિહાસમાં. અત્યારે હું તો બહુ, મને આ ક્ષેત્રમાં રસ છે પહેલેથી, તમે જાણો છો. અને આપણે ગુરુજીની કૃપાથી, ગુરુજીની એક રૂચિ છે, જેમ શ્રીજી મહારાજ સંતોને અલગ અલગ વિદ્યામાં પારંગત કરતા શીખવાડતા, એમ આપણા ગુરુજીએ પણ દરેક કળામાં વિદ્યામાં આપણા સંતોને એવા સરસ, આપણા શ્રીજી સ્વામી કીર્તન ગાય તમે સાંભળો છો ને, આજે આવા કીર્તન ગાનારા સંત સંપ્રદાયમાં કેટલા,
કેટલા? દેકારો કરનારા ઘણા છે દાદા, હા, દેકારો કરનારા. અને આ વોટ્સઅપમાં પાછો વિડીયો પોતાનો ઉતારને મોકલી દે, એવા વિડીયોથી, એવા નક્કામા વિડીયોથી ઉપદરોજ ભરાઈ જાય ને આપણને લાગે શા માટે એટલો બધો માણસને. ડોંગરેજી મહારાજની વિડીયો ક્લિપ છે, બહુ સરસ, મને ગમે એટલે દાદાને યાદ કરું. દાદા એમ કહે, જીવને જાહેર થવું બહુ ગમે છે. શું કીધું? જીવને જાહેર થવું બહુ ગમે છે, પોતાનું નામ આવે બહુ ગમે, પોતાને કોઈ આગળ બેસાડે બહુ ગમે, પોતાનો ફોટો પાડે બહુ, જાહેર થવું જીવને બહુ ગમે છે. અને ભગવાનને જાહેર થવું જરાય ગમતું નથી. એ આપણા શરીરમાં એટલા ઊંડે ઊંડે છુપાઈને બેઠા છે. જો આપણે છુપાશું ને તો જ એ છુપાયેલો પરમાત્મા આપણને મળશે. સિદ્ધ થયા પહેલા આપણે પ્રસિદ્ધ થવા માનીએ છીએ. બોલો, હે, ટીવીની દુનિયા, ઇન્ટરનેટની દુનિયા, એક્ટરોની દુનિયા, કલાકારોની દુનિયા, મનોરંજનની દુનિયાએ માણસના જીવનની વાસ્તવિકતાને લૂંટી લીધી છે, લૂંટી લીધી છે. એટલા માટે આપણે ભગવાનના ભક્ત છીએ ને, પણ આપણને કેવી પ્રાપ્તિ થઈ, આવા મહારાજ મળ્યા, આવા ગુરુદેવ મળ્યા. આપણા સંતો શ્રીજી સ્વામી કેટલી સરસ ક્લાસિકલ એ રિયાઝ કરતા હોય ને, ક્લાસિકલ રાગમાં. હમણાં આપણે શ્રીજી સ્વામીની એક ખૂબ સરસ ક્લાસિકલ રાગમાં ધૂનની સીડી પબ્લિશ કરીએ છીએ. આપણા હરિભક્તો કીર્તન ખૂબ સાંભળે, પણ ક્યારેક દુઃખય થાય. તમે કીર્તન સાંભળો છો, પણ તમારી ગાડીમાં આપણા સંતોની સીડી વાગવી જોઈએ. આપણા સંતોની કોઈ નવી સીડી પ્રકાશિત થાય, તમને એમ થવું જોઈએ કે ચાલો આપણે સીડી મગાવીએ. આપણા મંદિરમાં તો આપણે મફતની કેટલી સીડી આપીએ છીએ, મફતની આપીએ છીએ. હા, કેટલી સીડી, હજારો હજારો વર્ષની 10-20 હજાર સીડી ડીવીડી આપણે ફ્રી ઓફ ચાર્જ આપીએ છીએ. પણ દુઃખ થાય, મફતનું મળે છે ને એની માણસને કિંમત અને કદર નથી હોતી. સંગીત શું છે, એમાં પણ ભક્તિ સંગીતની કેટલી મોટી તાકાત છે. મુક્તાનંદ સ્વામીએ કલ્યાણ રાગનું નયન ભર કબ દેખું એ પદ ગાવા લાગ્યા. સ્વામીનું અદભુત કીર્તન છે, પાંચ પદ છે. નયન ભર કબ દેખું કેરતાર, સાવરી સુરત એ માધુરે મૂરત, સાવરી સુરત માધુરે મૂરત, અધમ જનન કે ઉધાર, અધમ જનન કે ઉધાર, નયન ભરી કબ દેખું કેરતાર. સ્વામીના શબ્દો એટલા અલૌકિક શબ્દો છે. સહજાનંદ ચરણ બિન મોકુ, સહજાનંદ ચરણ બિન મોકુ, જગ સબ જરત અંગાર, નયન ભરી કબ દેખું કેરતાર. પુરુષોત્તમ નારાયણના ચરણ સિવાય આખી દુનિયા સળગતા અંગારા જેવી છે. સળગતા અંગારાને હાથમાં ઝાલે શું થાય, સુખી થાય? એમ પુરુષોત્તમ નારાયણના ચરણ છોડીને આ દુનિયામાં જે કોઈ ગયા છે. સહજાનંદ ચરણ બિન મોકુ, સહજાનંદ ચરણ બિન મોકુ, જગ સબ જરત અંગાર, નયન ભરી કબ દેખો કેરતાર. સાવરી સુરત એ માધુરી મૂરત. આપણા પિયુડા મહારાજ કેવી મૂર્તિ છે, એકાદ વાર જો ચિત્તમાં ચોટી જાય ને, એકાદ વાર. હું જ્યારે જ્યારે હરિભક્તોને મળું છું, કોઈક હરિભક્ત આપણા મહારાજની મૂર્તિની વાત કરતા હોય ને, આપણને એમ ખબર પડી જાય કે આ મહારાજની મૂર્તિ આના આત્મા સુધી પેસી ગઈ છે, આત્મા સુધી. હમણાં એક હરિભક્ત કહેતા હતા, સ્વામી અમારા ઘરના બહેનો છે
એને ઓલવેઝ મહારાજના સપના, ગુરુજીના સપના, સંતોના એટલા બધા સપના આવે છે. અરે સ્વામીના ગયા જન્મમાં શું હતું એનું સ્વપ્નું એને આવ્યું, બોલો. વાત તો સાચી છે. આ મૂર્તિ જો હૃદયમાં આવી જાય ને તો આપણા અનંત જન્મોના દરવાજા ખોલી નાખે એવી મૂર્તિ છે. પણ કેવી રીતે આવશે? આ સદગુરુ દ્વારા, આ સંતો દ્વારા. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ સમલમ કૃષ્ણ સલિલસ્ય યથા સરત. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે, ભગવાનના દર્શન ભલે આંખથી થાય પણ ભગવાનને અંતર સુધી જવાની યાત્રા આંખથી નહીં કાનથી થાય છે. ભગવાનને હૃદય સુધી પ્રવેશવાનો દરવાજો આંખ નહીં કાન છે, કાન. જેના દર્શન કરીએ છીએ એનો મહિમા નથી જાણ્યો તો એ મૂર્તિ અંતર સુધી નહીં ઉતરે. એટલે આ કથા આ મૂર્તિને અંતર સુધી પહોંચાડી દેશે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ જિન હરિ કથા સુની નહી કાના, જિન હરિ કથા સુની નહી કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. શ્રવણ રંધ્ર અહી, અહી એટલે સર્પ. શ્રવણ રંધ્ર અહી ભવન સમાના, જિન હરિ કથા સુની નહી કાના. જેણે ભગવાનની કથા કાનથી સાંભળી નથી, એના કાન નહીં, એ કાન એ સર્પને રહેવાનું ઘર છે. ભગવાન સિવાયના શબ્દ એ ઝેરીલા સાપ જેવા છે. સર્પ જેમ કાનમાંથી અંદર જાય તો શું દશા થાય? ભગવાન સિવાયના, ભગવાનના સંબંધ સિવાયના બધા શબ્દ ઝેરીલા, કાતિલ ઝેરીલા, એના કોંડા જેવા સર્પ સમાન છે. જીવ પ્રાણી માત્રને આ ઝેર ચડ્યું છે એટલે તો દુખી છે. વાહ, મુક્તાનંદ સ્વામી કેવું લખે છે, હા, નયન ભરી કબ દેખો કેરતાર હમારે ધન સર્વસ્વ સુંદેર શ્યામ, હમારે ધન સર્વસ્વ સુંદેર શ્યામ. પાંચ પદ સ્વામીના છે, અદભુત સ્વામીના પદો છે. હા વાલા ભક્તો, બસ મુક્તાનંદ સ્વામીની આ ભક્તિ આપણે આંખ બંધ કરીને, એ ગોંડલનો દરબાર છે, ભગવાન શ્રીહરિની મનોહર સલૂણી મૂર્તિ છે, બાજુમાં હઠીસિંહ દરબાર જેવા ઉત્તમ મુમુક્ષુ બેઠા છે, એ દરબારી ચારે બાજુ બેઠા છે, અકડેઠ સભા ભરાઈને બેઠી છે, પુરુષોત્તમ નારાયણનો એ દરબાર છે, અને એમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી દોકડ વગાડે છે, તબલા વગાડે છે, જ્ઞાનાનંદ સ્વામી હમણાં આપણે સાંભળ્યું ને સિતાર વગાડે છે, મુક્તાનંદ સ્વામી ને દેવાનંદ સ્વામી સરોદ વગાડે છે, અને સરોદ વગાડતા વગાડતા મુક્તાનંદ સ્વામી આ કીર્તન ગાય છે. નયન ભરી કબ દે ખો કેરતાર, સામે બેઠા છે કીર્તાર ભગવાન, પણ મુક્તાનંદ સ્વામીના હૃદયમાં ભૂખ છે આ મૂર્તિને જોયા જ કરું, આંખો ભરી ભરીને, મારું હૃદય ભરી ભરીને જોવા જેવા એક મહારાજ અને એના મુક્તો છે, બીજું છે શું? આ ભાવ આપણે દર્શનનો નિયમ રાખીએ. આપણે એક એક હરિભક્તો સુધી આ મહારાજના દર્શન પહોંચે એના માટે ઘણી ડેઇલી સવારે કથામાં લાઈવ દર્શન કરાવીએ, ત્યારબાદ આપણે વોટ્સઅપથી દર્શન મોકલીએ, પણ હમણાં વધારેમાં વધારે હરિભક્તોને જેમાં સુખ આવે છે ફેસબુક. હમણાં થોડા દિવસ પહેલાના દર્શન લગભગ દાદા 7,000 થી 8,000 લોકો સુધી પહોંચ્યા અને લોકોએ દર્શન કર્યા. એટલા બધા લોકો દર્શન કરે છે, લોકો લાઈક પણ કરે છે, દર્શનને લાઈક કરે છે. મારી તમને એક જ વિનંતી, આ પીયુડા મહારાજના દર્શન કરો. કરવા જેવા એક આ છે, આ મહારાજ જોવા જેવા છે. આપણા પૂજ્યપાદ ગુરુદેવ જેવા સદગુરુ સંત, એના દર્શન કરો, એને સાથે રાખો, એની વાણીનું શ્રવણ કરો. મુક્તાનંદ સ્વામીએ
આવી રીતે પાંચ પદ ગાયા. સાંભળીને શ્રીહરિ ખૂબ રાજી થયા અને કહ્યું, તમારા આવા જે પદો છે એમને બહુ ગમે છે, એટલા મહારાજ રાજી થયા. અને સ્વામી, તમે પહેલા મેઘપુર ગામમાં કાફીરાગના પદની રચના કરી હતી, તે પછી એ પદ સ્વામી ગાઓ, આવી રીતે મહારાજે આજ્ઞા કરી. ત્યારે લગ્ન લગી મૂર્તિ માધુરી છે, લગ્ન લગત તેહી રહે તેહી વારા, ઉર આગ બુજ ગઈ સારા, એ ચાર પદ પણ અત્યંત ચાતુરીથી મુક્તાનંદ સ્વામીએ ગાયા. ચંદુભાઈ રાઠોડને આજે યાદ કરું, લગ્ન લગી મૂર્તિ માધુરી છે. ચંદુભાઈ આ પૃથ્વી ઉપર હતા, આપણે પ્રેમાનંદ સ્વામીના દર્શન નથી કર્યા, પણ ચંદુભાઈ એટલે એમ કહી શકાય કે જેની અંદર એક પ્રેમાનંદ સ્વામી જેવું તત્વ બેઠું હતું. આવો પ્રેમ, આવી નિષ્ઠા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી એટલી મોટી મોટી ડિમાન્ડો આવી ચંદુભાઈ રાઠોડને. એમના ઘરે હું ગયો છું, આપણા સંતો સાથે ગયો છું, ગુરુજી સાથે ગયો છું, પણ એને જે ખુમારી હતી ભગવાન સ્વામિનારાયણની, હા ખુમારી હતી. હું આજે જાહેરમાં કહી દઉં, આપણા લગભગ બધા સંતો, બધા જ સંતો, બ્રહ્મસ્વરૂપ સ્વામી હોય, વિજ્ઞાન સ્વામી હોય, સુખ સ્વામી હોય, નિષ્કામ સ્વામી હોય, ત્યાગ સ્વામી હોય, નીલકંઠ સ્વામી હોય, ઋષિ સ્વામી, બધા સંતો લગભગ સવારે પૂજા થતી હોય ને ત્યારે કાં સરસ આપણા સંતોની પ્રભાત્યાની સીડી હોય એ વાગતી હોય, ધૂનની સીડી વાગતી હોય, અને કાં પછી ચંદુભાઈ રાઠોડના એ ભક્તિના પદો જે ગાયા છે એની સીડી. ચંદુભાઈ રાઠોડે આ કીર્તન કંડારી ગુરુકુલમાં ગાયું હતું, લગન લગી મૂર્તિ માં ધુરી છે, લગન લગત મેરી ઉરકી બુઝાઈ આગ, જહા નિહારું તહા પ્રગટ પ્રભુ દિશે, લગન લગી મૂર્તિ માં ધુરી છે. એ અડધો કલાક પોણો કલાક સુધી આ શબ્દોને ઘૂંટી ઘૂંટી ઘૂંટીને જે ગાયા હતા ને, આપણા હૃદયમાં મહારાજની મૂર્તિ ખડી કરી દે. હા, આવા અદભુત પદો મુક્તાનંદ સ્વામી આ પદ ગાયા. આનું ત્રીજું પદ છે, સો ગુરુદેવ સદા સુખકારી. આપણા ભજન સ્વામીએ ખૂબ સરસ આ પદ ગાયું છે. હા, ખૂબ સરસ. આપણા શ્રીજી સ્વામી ચંદુભાઈ રાઠોડ પાસે સંગીત શીખ્યા છે ઘણા વર્ષો સુધી, અને ચંદુભાઈનો રાજીપો એમણે એવો લીધો છે, એટલે જ આજે શ્રીજી સ્વામીના કીર્તનમાં સંગીત પણ એવું દિવ્ય, મીઠાસ પણ એવી દિવ્ય, ગુરુજીની કૃપા ઉતરી છે, ભગવાનનો પ્રેમ પણ એવો છે કે શ્રીજી સ્વામી કીર્તન ગાતા હોય. અમે હમણાં વિચરણમાં ગયા ને, કીર્તન શ્રીજી સ્વામીના સાંભળી હરિભક્તો તો પાગલ બની જાય. હા, એમ કે સ્વામી ગાવાનું જ ચાલુ રાખો, ગાવાનું જ ચાલુ રાખો. બોલો, આપણી પાસે આ વારસો છે, આપણે આ શાસ્ત્રો વાંચીએ છીએ, એ ભગવાન શ્રીહરિની સભા, જે પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે સભા, અને એ સભાની સાથે આપણે આ લોયાધામની સભાને આપણે દર્શન કરીએ ને, તો એ સભાની ઝાંખી થાય એવી આપણી આ લોયાધામની સભા છે. એવા સંતો, એવા ભક્તો છે ને દાદા. હજી સાંભળો, મહારાજ એટલા બધા રાજી થયા, આ સિવાયના બીજા પણ તેમના કાફીરાગના પદ ચાર પદ શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી પાસે ગવડાવ્યા. પ્રગટ કે ગુણ હમ ગાવે, આ પ્રગટના મુક્તાનંદ સ્વામી ચાર પદો ગાયા. અદભુત આ ચાર પદ છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીના ચાર પદો ગૌરાવ્યા. હવે મુક્તાનંદ સ્વામીએ કીર્તન પણ ગાયા, મહારાજની મૂર્તિનો મહિમા પણ કહ્યો, અને કીર્તન દ્વારા પોતાના શબ્દ દ્વારા સ્વામીએ ઉપદેશ પણ રાજાને આપ્યો. એ શું ઉપદેશ આપ્યો એ કથા આપણે બહુ લાંબી છે, ઉપદેશની વાત તો લાંબી જ હોય, એટલે સોમવારે લેશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.